नमस्ते विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में आप सर्वनु हार्दिक स्वागत है। आज अपने धोरण चार आसपास जेमा आपणे छेले पेलो पाठ आपणे शीख्या हता ने, तो बधा ज विद्यार्थी मित्रों पोतानी पाठ्यपुस्तक खोलशे, साथे साथे पेन्सिल इरेजर अने शार्पनर एटले के संचो पण तमारे साथे लईने बेसवानुं छे, जेथी पण हुं कंई पूरावुं ते तमारे शांतिथी व्यवस्थित अने सारा अक्षरे तमारे मारी साथे साथे पूरतुं जवानुं छे। तो अहींया आपणे जोईए तो पेज नंबर आपणे क्यां पहोंच्या हता बाळको, बे सुधी आपणे શીખી ગયા હતા। છેલ્લે આપણે પ્રશ્નના જવાબ લખ્યા હતા ને કે હોડીમાં બેસીને કેવી રીતે શાળાએ જાય છે બાળકો, તેના વિશેની છેલ્લે આપણે ચર્ચા કરી હતી। તો હવે બધા જ બાળકો પેજ નંબર 3 ખોલશે। ખોલ્યું બધા બાળકોએ, સરસ। ચલો હવે પેજ નંબર 3 ઉપર આપણે બધાએ ઊંટગાડી જોઈ છે। કેટલા વિદ્યાર્થીઓએ જોઈ છે? લો, ઘણા બધા વિદ્યાર્થીએ જોઈ હશે, બરાબર છે। ઊંટને જોયો છે બધાએ, સરસ। તો જો આપણને સરસ મજાની ચિત્રમાં ઊંટગાડી આવી છે, જો બાળકો જાય છે ને શાળાએ, જો તમને દેખાય છે ચિત્રમાં, તમારે તમારા પાઠ્યમાં જોવાનું છે, દેખાય છે? હા, સરસ। તો સરસ મજાની આ ઊંટગાડી છે। જો તમે તો ઊંટ ક્યાં ચાલે, ચલો કોને ખબર છે ઊંટ ક્યાં ચાલે? તો કે રણમાં ચાલે છે। તો ઊંટને રણનું વાહન પણ કહેવામાં આવે છે। જુઓ, ઝડપથી રણમાં રેતી શું વધારે હોય છે? રેતી હોય છે, તો રેતીમાં ઊંટ ઝડપથી ચાલે છે, તેથી આપણે એને રેતીનું વાહન તરીકે પણ ઓળખીએ છીએ। તો તમે રણમાં રહેતા હોય તો બધી બાજુ રેતી રેતી હોય ને, તો રેતી દિવસે ખૂબ જ ગરમ થાય અને તમારે શાળાએ જવા ઊંટગાડીમાં સવારી કરવી જોઈએ। જો ગરમ રેતી હોય તો આપણે ચાલી શકીએ છીએ? નથી ચાલી શકતા। તો આપણે શાળાએ બપોરે જવાનું હોય તો શેનો આપણે ઉપયોગ કરવો જોઈએ? તો કે ઊંટગાડીનો, બરાબર છે બાળકો। તો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ઊંટને શેનું વાહન કહેવામાં આવે છે, તો કે રણનું વાહન કહેવામાં આવે છે, બરાબર છે ને બાળકો, ખબર પડે છે। હા, તો હવે એના પછી આપણે બળદગાડું જોઈએ। જોયું છે તમે બળદગાડું? ગામડે જાઓ તો તમે જોયું હોય। તો સૌપ્રથમ તો બળદ કોને કહેવાય તમને ખબર છે બાળકો? હા, કોને કહેવાય? જો આપણા મોરબીમાં ઓલા ખોટિયા તમે કહો છો ને, બસ એ જ બળદ છે। તો એને ગાડા સાથે જોડવામાં આવતું અને એમાં બેસીને પણ આપણે શાળાએ જઈ શકીએ છીએ। જો બળદગાડું સૌ પ્રથમ ખેતી કરવા માટે આપણે બળદનો ઉપયોગ કરતા હતા, પહેલાં ટ્રેક્ટરને એવું ક્યાં હતું? તો સૌ પ્રથમ આપણે ખેતી કરવા માટે, ખેતરોએ જવા માટે આપણે બળદગાડામાં બેસીને જતા હતા। પહેલાં બસ કે એવું કાંઈ હતું નહીં, ત્યારે બળદગાડામાં બેસીને એક ગામથી બીજે ગામ પણ આપણે બળદગાડામાં જતા હતા। તો અહીંયા જો તમને સરસ મજાનું બળદગાડું પણ ચિત્રમાં આપ્યું છે, દેખાય છે? હં, જો બે બાજુ બળદ છે ને બાંધેલા। હં, તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં પણ જોઈ શકો છો, બરાબર છે બાળકો। તો હવે આપણે જોઈએ તો કે અમે ગામડામાં રહીએ છીએ અને અમારે બળદગાડામાં બેસીને જવું છે। હવે લીલા છમ ખેતરો વચ્ચેથી ધીમે ધીમે શાળાએ અમે જઈએ છીએ। જો ખૂબ તડકો લાગે અથવા તો વરસાદ હોય તો અમે છત્રી ઓઢીને પણ બળદગાડામાં બેસી શકીએ છીએ, જેથી અમને બળદગાડામાં બેસવાની ખૂબ જ મજા આવે છે। તમે જ્યાં રહો છો ત્યાં ઊંટગાડી અને બળદગાડું છે તેનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો, પણ આપણે નોટબુકમાં દોરવાનું નથી, તમારે જોવાનું છે। હવે આગળ જોઈએ તો હવે સાયકલ સવારી આવી, શું આવ્યું? સાયકલ સવારી। તમે બધા, ઘણા બધા વિદ્યાર્થી એવા હશે જે શાળાએ સાયકલ લઈને આવતા હશે, તો સાયકલ તો તમે બધાએ જોઈ જ છે, બરાબર છે ને?
तो अमारा घरथी शाळा बहु दूर छे, माटे अमे छोकरीओ अथवा छोकराओ शाळाए साइकल लईने जईए छीए। तो अमे बधी छोकरीओ शाळाए साइकल लईने सरळताथी જઈ શકીએ છીએ, બરાબર છે। તો અહીંયા પ્રાણીઓની વાત કરી આપણે કે પ્રાણીઓ કેવી રીતે ગાડું અને બળદ ગાડું ઊંટ ગાડું ખેંચતા હશે જોવો, એ ઈ પર થાકી જાય કે ના થાકી જાય। હં, તો ઊંટ ગાડા અને બળદ ગાડાની વાત કરી, પછી આપણે સાયકલની વાત કરી, બરાબર છે બાળકો। હં, તો હવે આપણે જોઈએ હવે પેજ નંબર 4 ઉપર તમને પ્રશ્ન પૂછેલો છે, જુઓ। તેમાં તમારે મારી સાથે પેન્સિલથી જવાબ લખવાના છે, તો તમે બધા જ વિદ્યાર્થીઓ પેન્સિલ લઈ લેજો અને મારી સાથે તમારે જવાબ લખવાના છે। હવે તમને પૂછ્યું છે કે તમે સાયકલ ચલાવી શકો છો, જો હા તો તમને કોણે શીખવી તેના વિશે તમારે લખવાનું છે। તો તમને કોને સાયકલ શીખવાડી હતી? ઘણાને પપ્પાએ શીખવાડી હશે, ભાઈએ શીખવાડી હશે, કાકાએ શીખવાડી હશે, બરાબર છે। તો તમારે જવાબમાં શું લખવાનું છે? જો તમને સાયકલ ચલાવતા શીખો છો તો હા લખવાનું છે, બરાબર છે। તો જવાબમાં શું લખવાનું આપણે? હા, શું લખવાનું થશે? હા, બરાબર છે ને। હં, હવે પછી કે હું સાયકલ ચલાવી શકું છું, જો તમે ચલાવી શકતા હોય તો લખવાનું, તો પછી અહીં બાજુમાં પાછું લખવાનું કે હું સાયકલ ચલાવી શકું છું, અને તમારે લખવાનું કોને તમને શીખવાડી। પપ્પાએ શીખવાડી હોય તો પપ્પાએ, મમ્મીએ શીખવાડી હોય તો મમ્મીએ, બરાબર, અને કાકાએ શીખવાડી હોય તો કાકાએ। તો તમારે લખવાનું થાય કે મને મારા કાકાએ સાયકલ ચલાવતા શીખવી છે। હવે આગળ એના પછીનો પ્રશ્ન છે, બીજો પ્રશ્ન આપણે જોઈએ। તો બીજા પ્રશ્નમાં આપણે કીધું છે કે તમારી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે? તો તમને ખબર હશે કે કેટલા બાળકો સાયકલ લઈને આવે છે, તો આપણે તેના જવાબમાં લખવાનું છે કે અમારી શાળામાં ધોરણ 5-8ના બાળકો સાયકલ લઈને આવે છે, બરાબર છે। આપણા સ્કૂલમાં જે બાળકો સાયકલ લઈને આવે છે તેના વિશે તમારે લખવાનું છે, કારણ કે 1-4વાળાને આપણે સાયકલ લેવાનું કહેતા નથી। તો આપણે લખવાનું કે 5-8ના બાળકો જે છે તે સાયકલ લઈને આવે છે। હવે તમને જો અહીંયા પૂછે કે મારી શાળા અને મારી ગાડી, અમે શાળાથી દૂર રહીએ છીએ જેથી અન્ય વાહનમાં આવીએ છીએ, કે સગવડ કરીને કે અમુક બસમાં આવતા હોય, અમુક રિક્ષામાં આવતા હોય, અમુક વેનમાં આવતા હોય, જેવા અનેક નિયમિત શાળાએ જઈએ છીએ, પણ અન્ય વાહનમાં અમે શાળાએ જઈએ છીએ। તો એના પછી જો નીચે તમને પ્રશ્ન આપેલો છે કે તમારી શાળા તમારા ઘરથી દૂર છે કે નજીક, તો તમારે જેટલી તમને દૂર થતી હોય તો દૂર લખવાનું છે, નજીક થતી હોય તો નજીક લખવાનું છે। તો તમારે લખવાનું કે અમારી શાળા અમારા ઘરથી થોડીક દૂર છે, બરાબર, નજીક થતી હોય તો નજીક લખવાનું। હવે એના પછીનો પ્રશ્ન છે કે તમારી શાળામાં આવી સુવિધા છે, જો હા હોય તો હા અને ના હોય તો ના, તો કયા વાહનમાં તમે આવો છો એના વિશે તમારે લખવાનું છે। તો તેના જવાબમાં તમારે લખવાનું છે કે અમારી શાળામાં વાહનની સુવિધા છે, તેથી અમે શાળાએ અમારી સ્કૂલ બસમાં આવીએ છીએ, અથવા તો વેનમાં આવીએ છીએ, અથવા તો અમે રિક્ષામાં આવીએ છીએ, જેમાં તમે આવતા હોય તે તમારે લખવાનું છે। એના પછી જો સરસ મજાની નીચે તમને બાળ ગીત આપ્યું છે, જો આપણે ગાવું છે બધાએ, તો બધા ગાશો ને મારી સાથે સાથે, તમે પણ તમારી ચોપડીમાં જોતા જજો અને મારી સાથે સાથે તમારે પણ ગાવાનું છે। તો ચલો આપણે બાળ ગીત ગાઈએ। લીલી પીળી બસ ચાલી જાય ચાલી જાય ચાલી જાય, એક ટકોરે અટકે એ તો બે એ ઉપડી જાય ઉપડી જાય ઉપડી જાય,
કાળા ડામરના રસ્તા આવે છે સામા ખસ્તા, નદીઓ નીચેથી સરકી જાય સરકી સરકી જાય, લીલી પીળી બસ ચાલી જાય ચાલી જાય, એક ટકોરે અટકે તો બે ઉપડી જાય, રસ્તામાં આવે ફાટક ગાડી ચાલે ખટાખટ, મોટરનું ભોકું પીપ પીપ થાય પીપ પીપ થાય, બારી પાસે હું બેસું જોતો હું ગાયો ભેંસું, ઊંટની વણઝાર ચાલી જાય ચાલી જાય, લીલી પીળી બસ ચાલી જાય ચાલી જાય, એક ટકોરે અટકે તો બે ઉપડી જાય. મજા આવી ને બાળકો? હવે આપણે પેજ નંબર 5 પર જોઈએ. તમે કોઈ એક જગ્યાએ વિચારી શકો કે જ્યાં તમે કોઈ પણ વાહન ન પહોંચી શકે, શું આવી જગ્યાએ શાળાએ તમે કઈ રીતે જાઓ? તો આપણે જોઈએ કે બાળકો જંગલ પાર કરે છે. જો આપણને ચિત્રમાં આપ્યું છે કે નથી આપ્યું, જો તમે તમારી ચોપડીમાં જોજો, સરસ મજાનું એવું ચિત્ર આપેલું છે. જો આ બાળકો જાય છે ને જંગલ પાર કરીને જાય છે, હા જુઓ અહીંયા તમને બતાવ્યું છે. આ બધા બાળકો જો જાય છે પાર કરીને જંગલ, દેખાય છે ને? જો બધા લાઈનમાં જાય છે સરસ એવી રીતે, આ જંગલ પાર કરે છે. તો અહીંયા આપણે જોઈએ તો આપણને જંગલમાં બાળકો જંગલ કેવી રીતે પાર કરે છે, તો કે અમે ગીરના જંગલમાં રહીએ છીએ અને અમારે શાળામાં જવા ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે. જંગલમાં એટલી શાંતિ હોય છે કે આજુબાજુથી આવતા વિવિધ પશુ પક્ષીઓનો અવાજ આપણે સરળતાથી સાંભળી શકીએ છીએ. અમે રોજ જંગલમાંથી પસાર થઈ અને શાળાએ જઈએ છીએ. હવે નીચે તમને જો પ્રશ્ન આપેલા છે કે તમે કયા કયા પશુ પક્ષીઓના અવાજ ઓળખી શકો છો, તો તમે જે પશુ પક્ષીના અવાજ તમે ઓળખી શકતા હોય તેના તમારે નામ લખવાના છે. ધારો કે પશુમાં જોઈએ તો કે ગાય ભેંસ બકરી ઘોડો, બરાબર છે? તો આ બધાના તમારે અંદર નામ લખવાના છે. અહીંયા 3 નામ તમારે લખવાના છે. દાખલા તરીકે તમને 3 ઓલા આપ્યા છે, તો તમારે અહીંયા લખવાનું છે કે ગાય, પછી લખવાનું ભેંસ, બરાબર? 3 લીટી આપી છે તો તેમાં તમારે જવાબ પૂરવાના છે. આ બાજુ પશુના પૂરવાના છે, આ બાજુ જગ્યા તમને આપેલી છે એમાં પક્ષીના, કબૂતર કોયલ કાગડો મોર, બરાબર? ગમે તે પક્ષીના, જે પક્ષીના તમે અવાજ ઓળખી શકો છો તેના તમારે એમાં નામ લખવાના છે. હવે એના પછી જુઓ નીચે તમને આપેલું છે કે જંગલમાંથી પસાર થતાં શું કાળજી રાખશો. તમે જુઓ શું કાળજી રાખશો, તો તેના જવાબમાં આપણે લખવાનું છે કે જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય છે, આ પ્રાણીઓ આપણા પર હુમલો ન કરી શકે છે, તેની આપણે કાળજી લેવી જોઈએ, તેનાથી સાવચેત રહેવું જોઈએ. જંગલમાંથી ગમે તેવા ફળો જોઈએ તેને આપણે ખાવા જોઈએ નહીં, ગમે તેવા ફળો આપણે જોઈએ છતાં પણ તેને ખાવા જોઈએ નહીં, આવી ઘણી બધી આપણે સાવચેતી રાખવી જોઈએ, બરાબર છે બાળકો? તો તમારે જવાબમાં લખવાનું કે જંગલમાં આપણે પસાર થવા માટે ઘણી બધી કાળજી લેવી જોઈએ છે, તો કે જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય તો તેનાથી સાવચેત રહેવું જોઈએ, તે પ્રાણીઓ આપણા પર હુમલો ન કરી શકે તેનું ધ્યાન રાખવું જોઈએ, અથવા તો જંગલમાં ગમે તેવા ફળો આપણે જોઈએ તો તેને આપણે ખાવા જોઈએ નહીં. હવે આગળ જોઈએ, જો આપણને આપ્યું છે પથરાળ રસ્તો. શું આપ્યું છે? પથ્થરવાળો રસ્તો. પથ્થરવાળો રસ્તો તમે કેવી રીતે પસાર કરશો? જો આપ્યું છે ને તમને તમારા પાઠ્યપુસ્તકમાં તમારે જોવાનું છે, જો છતાં પણ બાળકો જુઓ પથ્થરવાળો રસ્તો પાર કરે છે, કરે છે ને? આ પથ્થર બધા છે, જો છે, દેખાય છે તમને? જો આ બધા પથ્થરો છે, પડ્યા છે ને આજુબાજુ? હા, તો આપણે પથ્થરવાળો રસ્તો પાર કરવો હોય તો કઈ રીતે કરવો? તો કે અમે ડુંગરની ટેકરીઓ પર રહીએ છીએ અને ડુંગરા ઉપર રહેતા હોય એટલે ડુંગર શેનો બનેલો હોય છે બાળકો?
તો કે પથ્થરનો બનેલો હોય છે? તો કે પથરાવો, પથરાડ અને આડાઅવળા રસ્તાઓ હોય છે, જે બીજા માટે આ રસ્તાઓ મુશ્કેલ ભર્યા લાગે છે, પરંતુ અમે સરળતાથી ઉપર નીચે જઈ શકીએ છીએ અને શાળાઓએ જવા માટે આવા રસ્તાઓ ઉપયોગ કરીએ છીએ. જુઓ, જે બાળકો દરરોજ એક રસ્તેથી આવતા હોય એટલે એને ટેવ પડી જાય છે, જેથી તેમને પથરા રસ્તા પણ સરળતાથી તે શાળાએ પહોંચી શકે છે. તો અહીંયા આપણે અહીં પૂરું કરીએ અને આવતા વિડીયોમાં આપણે પેજ નંબર 6 અને 7 બંને પૂરીશું અને શીખવીશું. તો અહીંયા જે બાળકોને કાંઈ પણ પ્રશ્ન હોય તો જ્યારે પણ તમને શાળાએ બોલાવવામાં આવે ત્યારે તમારે પ્રશ્નની નોંધ કરીને રાખવાની છે. જ્યારે શાળાએ બોલાવવા આવે તમને કે આજે ચોપડા બતાવવાના છે અથવા તો લેસન બુક બતાવવાની છે, ત્યારે એ પ્રશ્ન તમારા વિષય શિક્ષકને પૂછી લેવાનો છે. બરાબર છે? ન સમજાય તેને ત્યાં તમે ટીક કરી લેજો. તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.